जूनागढ़ना माड़िया हाटीना तालुकाना खोरासा गीर गामे सौराष्ट्र क्रेडिट कोऑपरेटिव सोसायटी द्वारा रूपया अंदाजे 5 करोड़ रूपयानु फुलेकू फेरवीने फरार थई जता गाम लोको मूंझवणमां मुकाया छे। ऊंचा व्याजदरनी लालच आपीने सौराष्ट्र क्रेडिट कोऑपरेटिव सोसायटी द्वारा जूनागढ़ जिल्लाना माड़िया हाटीना तालुकाना खोरासा गीर गामे रूपया अंदाजे 5 करोड़नु फुलेकू फेरवीने फरार थई जता गाम लोको चिंतामां मुकाया। कोऑपरेटिव बैंकना ऊंचा व्याज दर मळशे तेवी रोकाणકારોને લાલચ આપીને મજૂર વર્ગને ટાર્ગેટ બનાવી અને રૂપિયા 5 કરોડથી વધારે ફંડ એકત્ર થતા સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર સહિતના લોકો ફરાર થઈ ગયા છે। રોકાણકારોને પાકતી મુદતે પૈસા દેવાના થતા હોવાથી થાપણદારોને પૈસા ન આપવા પડે તે માટે ખોરાસા ગીર ગામે આવેલી બેંકને તાળા મારી પરિવાર સાથે રફુ ચક્કર થઈ જતા ગામ લોકોમાં રોષ ફેલાયો છે। અમે ભોગ બનનાર વ્યક્તિમાં પ્રથમમાં ગામમાં હું છું અત્યારે। એનું કારણ છે કે ભાઈ મેં અગાવાળાને બધાને પ્રોત્સાહિત કરીને આમાં પૈસા રોકાણ કર્યું હતું, અત્યારે ભાઈ ફરાર થઈ ગયા છે। સુરેશભાઈ જેસુભાઈ સુરેશભાઈ વાલજીભાઈ જેસુર ગામ ખોરાસા ગીરી હતા, અત્યારે એ લોકો તાળામાં વયા ગયા છે। અમારી પાકતી રકમ અત્યારે મળતી નથી અમને। કેટલા વર્ષથી હાલતી હતી આ? અંદાજે 5-6 વર્ષથી આ હાલતી હતી સંસ્થા। કેટલા લોકો? મારા હલવા છે 18-20 લાખ રૂપિયા। કેટલા લોકો છે? ગ્રાહક કેટલા છે? અંદાજે ગામની સંખ્યા છે 100-150 જણાય છે। શાકભાજીનો ધંધો કરું, અમે આ કોઓપરેટિવ બેંકમાં પૈસા રોક્યા એટલે એમ કે એકના ડબલ થઈ જાય એ રીતના પૈસા મૂકેલા, એટલે ફિક્સ ડિપોઝિટના ખાતામાં અલગ અલગ ખાતા મૂક્યા ને પછી પોસ્ટ રિકરિંગ 3-3 હજારના થોડા થોડા પૈસા ઓલા કરતા, એવી રીતના અમે આ શાખામાં પૈસા જમા કરાવ્યા। હવે અમે પૈસા ઉપાડવા આવ્યા તો આ શાખા વહી ગઈ ઉઠીને, તો અમારે કઈ લાઈન? સુરતના વરાછા વિસ્તારમાં હની ટ્રેપની ઘટના સામે આવી છે। આરોપીએ સોશિયલ મીડિયા પર એક યુવક સાથે યુવતી બનીને ચેટ કરી, જે બાદ અન્ય યુવતી સાથે ફોન પર વાત કરાવી અને યુવકને મળવા બોલાવ્યો હતો। યુવક મળવા જતા જ આરોપી ગેંગે તેને ધમકી આપીને માર માર્યો। આરોપીઓએ યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સાથે પોલીસ અને પત્રકાર હોવાનું કહીને 16 લાખ રૂપિયાનો તોડ કર્યો। ફરિયાદીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ સિવાય આરોપી પાસેથી 5 લાખ રોકડા કબજે કરવામાં આવ્યા છે। પોલીસ હજુ પણ ફરાર અન્ય આરોપીઓની શોધખોળમાં લાગી છે।